कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत બે ત્રણ દિવસની ઔપચારિકતા માટે આપણે અહોભાવ પુસ્તક અહોભાવ જે શાસ્ત્ર છે જેમાં મુનિરાજો અંગેના હૃદયશ્રીના ઉદ્ગારો છે એનો સ્વાધ્યાય ન લેતા ચાલતો જે વિષય છે થોડોક એને જ વિશેષ રૂપે વાગોળીએ બહુ અપૂરું પ્રકરણ સર્વવિશ્વ જ્ઞાન અધિકારમાંના કળશ ટીકાને આધારે ગુરુદેવશ્રી કરે છે ઘણા ઘણા સિદ્ધાંતો ઘણા ન્યાયો બહુ અપૂરું ન્યાયો અપૂર્વ રીતે એમના ખુલાસામાં આવે છે જેટલું આગોળીએ એટલો ઓછું છે અત્યારે જુઓ આપ સૌની સામે 322 નંબરનું પાનું છે ગઈકાલનું પ્રવચન 322 નંબરનું પાનું 235 નંબરનું પ્રવચન છે 211માં કળશને આધારે સ્વામીજીએ વિશેષ ચર્ચા લીધી હતી જેમાં 4-5 બધા બોલોની વાત આપણે કરી હતી પર્યાયનો સિદ્ધાંત પર્યાય એટલે કાર્ય કાર્યનો સિદ્ધાંત કાર્ય હોય તો એનો કર્તા હોય જ કર્તાનો સિદ્ધાંત અને ત્રીજો બોલ આપણે લીધો હતો સ્વકર્તાની જ સાપેક્ષતા એને એમાં એવું લખેલું છે પરિણામ પરિણામીનું જ હોય અન્યનું નહીં પરિણામ એટલે કાર્ય પરિણામી એટલે કર્તા કાર્ય કર્તાનો જ હોય અન્યનું ન એટલી જ વાત ત્રીજી વાત એમાં બહુ સરસ લખેલ છે મૂળ કળશમાં કર્તા વગર કોઈ કાર્ય હોય જ નહીં સંતાન હોય તો મા બાપ તો હોય જ ને માતા પિતા જનક તો એના જનેતા તો હોય જ ને તો કાર્ય કરતા વિના નહીં કર્તૃ શૂન્યમ ઇહ કાર્યમ એવું લખેલું હતું કરતા શૂન્ય કાર્ય ન હોય બહુ છેલ્લી બહુ માર્મિક વાત હતી વસ્તુ સ્થિતિ એક સરખી કૂટસ્થ ક્યારે હોતી વસ્તુની એકરૂપે સ્થિતિ કૂટસ્થ સ્થિતિ એટલે ફિક્સ ન હોય એક સરખી જ રહે સમજાણું પરિવર્તન અપરિવર્તનશીલ હોય છે ફરીથી સામે પરિવર્તન અપરિવર્તનશીલ હોય છે બીજું બધું પરિવર્તનશીલ હોય છે પરિવર્તનમાં પરિવર્તન હોય કે નહીં પરિવર્તન અપરિવર્તનશીલ છે એમાં નો ચેન્જ જે પરિવર્તન થવા લાયક છે એ થઈને જ રહે છે ભાષા સમજાય છે ફરીથી બોલો પરિવર્તન અપરિવર્તનશીલ હોય છે આ વાત મગજમાં ઘૂસે
तो जीव सुखी थाय, नहीं तो बधे माथू मारे, अमे करशू तो थशे, अमे आम करशू तो थशे। હું કરું બધું જ્ઞાનની વાતો છે, પરિણમન બસ દરેક દ્રવ્યમાં, દ્રવ્યના દરેક ગુણોમાં, ગુણોની દરેક પર્યાયમાં, દરેક દ્રવ્યમાં, દ્રવ્યમાં રહેલા ગુણોમાં, ગુણોની ત્રિકાળવર્તી પર્યાયમાં દ્રવ્યત્વ ગુણ છે કે નહીં? સામાન્ય ગુણોમાં દ્રવ્યત્વ ગુણ કહેવાય કોને? દ્રવ્ય જે શક્તિને લીધે નિત્ય પરિવર્તનશીલ થઈ ગયો ને સરવાળો ઉમેશભાઈ, એવી છ સામાન્ય ગુણો જૈન સિદ્ધાંત પ્રવેશકમાં ભણ્યો હોય તો આમાં એ પોથી કામ આવે? ઓરો ભણ્યો જ ન હોય સીધો આમાં બેઠો હોય તો એ બાળ મંદિર છે જે ચમનભાઈ પંડિતજી ભણાવતા, એમાં તો એમાં બેહે એટલે એને એમ થઈ જાય આપણે તો નાના થઈ ગયા, એટલે આને તો એવું છે કે માના કુખેથી પેદા થતા હોય તો સીધા સમયસારની કક્ષામાં બેસવું છે, જૈન સિદ્ધાંત પ્રવેશિકા બાલપોથી છડાળા એને લિસ્ટમાં જ નથી. એક બીજી વાત કરું કમલેશભાઈ, તમને બધાને નવાઈ લાગશે, સાંભળીને રૂમાટા ઊભા થશે. બોલો, સાંખ્યમતની વાત હાલે છે ને? સાંખ્યમત, સાંખ્યમત ચલાવનારા કોણ છે ખબર? સાંખ્યમતના પ્રણેતા કોણ છે? મરીચી. કોણ મરીચી? મહાવીર ભગવાન નો જીવ. મરીચીએ પોતાના કાકાને, મરીચીના પિતાનું નામ શું? ભરત. ભરતનો ભાઈ એક કપિલ હતો, કપિલને એટલે એને એના કાકાને એણે સાંખ્યમતનો ઉપદેશ આપ્યો, સાંખ્યમત ત્યારથી ચાલુ થયું. પ્રમાણ છે મારી પાસે, સવારના સ્વાધ્યાયમાં પછી શૈલાબેન આ જેવા બધા હોય ને સહેજ પ્રકરણ ત્યારે ચાલુ છે એટલે હું તમને વાત કરીશ, મૂળ આગમ પ્રમાણ સાથે વાત કરીશ, એમને હવામાં ગોળીબારી નથી આવતી. ભગવતભાઈ દુનિયાને ખબર જ નથી, હા, કોઈ અભ્યાસ નથી, સ્વાધ્યાય નથી. બીજી વાત જે બહુ માર્મિક છે હું કહીશ સવારે, જેટલા જે બધા કેવળ શુષ્ક જ્ઞાનના પલાખા ફેરવીને આત્મસંતુષ્ટ થાય છે એ બધા દર્શનની ભાષામાં કહેવાય સાંખ્ય દર્શનવાળા છે, અને આભાસીઓની ભાષામાં કહેવાય નિશ્ચયાભાસી છે. ઉપાદાનનું નામ લઈ જે જે તજે નિમિત્ત બંધ મોક્ષ છે કલ્પના. બોલો આગળ બોલો. ભાખે વાણીમાં આત્માને બંધ જ ક્યાં છે? આત્માને મોક્ષ જ ક્યાં છે? આત્મા તો છૂટો જ છે. એમ બાયડી છોકરા પરિવાર ધંધો વ્યાપાર BMW એમાં બંધાયેલું નથી કેમ દિનેશભાઈ? હા, 5 બેડરૂમના મોટા મોટા આલીશાન બંગલાઓ, કરોડોના ફાર્મ હાઉસ, સુરજભાઈ એમાં કોણ અટકેલો છે? વિચાર તો કરો. એટલે એને દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મ બધા કુંડાળાઓમાં બધે પગ પસારો કરવો છે, અને વળી પાછું કહેવાનું શું? ને આત્મા તો આમ કહેનારા એ સાંખ્યમત વાળા છે.
એટલે સાંખ્ય મતવાળા કે ગલી કૂચા અને શહેરી અને વિદેશમાં નથી રહેતા, એ અંદરના આપણા અભિપ્રાયમાં જ રહે છે. આટલો અઘરું છે. ચલો આમાં તમે જુઓ, બહુ ગંભીર ચર્ચા છે. ગઈકાલના પ્રવચનમાં એક કટકો ભર કેવળ લઈએ છીએ આપણે. મુમુક્ષુ પૂછે છે પ્રશ્ન, એક સેકન્ડ, હા 326 તમારી પાસે પાનો ફરી ગયો મારી પાસે, હા 326 આમાં પ્રશ્ન પૂછનાર પૂછે છે. ઉપર ઘણી બધી લાંબી વાત ગુરુદેવશ્રી કહી આવ્યા, થોડું અહીંથી લો ને તમે, અહીંથી જોજો. આ બીજી આ ભણતર બીજી જાતનું છે શેઠ, ભણ્યો પોતાની પાસે જે ગ્રંથ છે એમાં જોજો. આ ભણતર બીજી જાતનું છે, બીજી જાત છે. ત્રણ લોકના તીર્થંકર દેવ સર્વજ્ઞ દેવની નિશાળ છે. આ તો સર્વજ્ઞ દેવની આ તો નિશાળ છે. એણે બીજું બધું ભણતર ભૂલીને આ કરવું પડશે. જો આ વાત બહુ માર્મિક છે. લૌકિકમાં કેવું હોય ખબર, બાળ મંદિરનું ભણીને આવો, બીજી નિશાળનું ભણીને આવો, હાયર પ્રાઇમરીનું ભણીને આવો, હાઈસ્કૂલનું ભણીને આવો, 10-12 બોર્ડ એક્ઝામ આપો પછી કોલેજમાં ભણો. અહીંયા જુદી વસ્તુ છે કે અહીંયા પહેલાં તો બીજી બધી ભણતર ભૂલવું પડશે, પાટી કોરી રાખવી પડશે. કમલેશભાઈ, ચક્રવર્તી સમો શરણમાં ભગવાનની વાણી સાંભળવાની પાત્રતા કેળવીને આવે છે, ચક્રવર્તીના મુગુટ બહારમાં મૂકીને આવે છે. હું ચક્રવર્તી એવો અહમ લઈને બેસે તો અરહમ ન બની શકે. આપણે બધા પોપટીયું જ્ઞાન ધરાવીએ છીએ ખરેખર. ઓમ જય 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 નિસહી નિસહી નિસહી, કોઈ દી વિચાર આવે છે નિસહી એટલે શું? હા, સર્વે સાંસારિક કાર્યોનો નિષેધ. શું ભગવાનના દર્શન પૂરતા જ સ્વાધ્યાય મને? તો શાસ્ત્ર પ્રવચનમાં બેઠા બાદ કોલ આવે, મોબાઈલ ઉપર વાત કરવાનું મન થાય, તો નિસહી ક્યાં થયું? મને એક વાત બતાવો. હવે તો એ બધી ટેવ આપણે આ બહેનોમાં જોઈએ છીએ. ગુરુદેવશ્રીના ચાલતા પ્રવચનમાં પણ રિંગો વાગે, મોબાઈલ લઈને ઊભા થઈને વાતો કરવા જઈએ આપણે. મને બતાવ કયા ચક્રવર્તીનો કોલ આવેલું છે. અચ્છા બીજી વાત, એમાં દિવ્ય ધ્વનિની વિરાધના છે કે નહીં, એમાં આગમને અવમાનના છે કે નહીં, એમાં આચાર્યનું અપમાન છે કે નહીં, એમાં ગુરુની આજ્ઞાનો ભંગ છે કે નહીં, એમાં જીનવાણીની વિરાધના છે કે નહીં. આટલું મગજમાં બેસે ને ફોડી નાખે એને મોબાઈલ. અરે સાયલેન્ટ કરી રાખો, સ્વિચ ઓફ કરી રાખો. બાર ગામથી પછી આવીને પછી કોઈ વિદ્વાન ઠોકી ઠોકીને કહે, આહા પંડિતજી કેટલું કીધું, ઘરના પંડિતજી કહી દે હમણો ને. હે મીનાબેન, કેમ કાન વિંધાવા માટે બીજા ગામના જ સોની જોઈએ? અવિનય છે કે નહીં પહેલા એટલું બતાવો તમે. બોલો રાજુભાઈ. એટલે 40-45 મિનિટ કલાક સુધી પણ આપણે નિવૃત્તિ નથી લઈ શકતા, તો એનો અર્થ એમ થયો દર્શન તો પછી પહેલા નિસ્સહી સમજો. સર્વે સાંસારિક કાર્યોનો એ સમજવું હજી જરૂરી છે, ત્યાંથી તો પછી દર્શન થાય. સમ્યક દર્શન તો બહુ દૂર છે. એટલે આ સર્વજ્ઞ દેવની નિશા અનુશાસનના સંદર્ભમાં વાત કરી, એણે બીજું બધું ભણતર ભૂલીને આ કરવું પડશે.
કેટલો મનોયોગ અસ્થિર છે વિચાર કરો. સ્વાધ્યાયમાં આપણે નિશ્ચળતાથી બેસી નથી શકતા, બીજા સંકલ્પ વિકલ્પો માથે સવાર જ હોય તો એના અનુસંધાનમાં પ્રશ્ન પૂછું, વસ્તુની સ્થિતિ એકરૂપે ન રહેતી હોય? રહ્યો ને છેલ્લો બોલ કળશમાં, મેં એનું સમાધાન કાઢ્યો હતો આજ સવારે, યાદ છે ભૂપતભાઈ શું કીધું તું? વસ્તુ તો એકરૂપે જ રહે છે પણ એની સ્થિતિ તો બદલતી છે. સ્થિતિ એટલે બરિયા, વસ્તુ એટલે ત્રિકાળ. વસ્તુ તો કૂટસ્થ જ છે પણ વસ્તુની સ્થિતિ પરિણામ પરિણામશીલ છે. તો ગુરુદેવશ્રી બોલ્યા કે એક રૂપે ન જ રહે, સમય સમય તો પરિણામશીલ છે ને એમાં. એમ શું કહ્યું ગુરુદેવે પૂછે છે, શું કહ્યું આ? તો કે વસ્તુની સ્થિતિ એકરૂપે ન રહેતી હોય તો ધ્યેય કોને બનાવે? અહીંથી હવે ટોપ ગેર ઉપર વાત આવશે. આ 320 નંબરની ગાથા બેનો સાંભળો, 320 નંબરની ગાથા હોશે હોશે સાંભળનારને પણ અઘરું પડે એવું છે. આ કાલે લઈશ, આજે સવારે હું લઈશ આ વાત. બરાબર હું હોમવર્ક કરીને બેઠો છું પૂરેપૂરો. ભૂપતભાઈ પરમપૌરાણિક ભાવ, ત્રિકાળ એક ભાવ, વિધેય ભાવ, અહીંયા ગુરુદેવશ્રી બધી બાબતો પર ચોપડી મૂકે છે. જો ગુરુદેવ શું બોલે છે. પ્રશ્ન શું હતો? વસ્તુની સ્થિતિ એકરૂપે ન રહેતી હોય તો ધ્યેય કોને બનાવો? એ તો એકરૂપે રહેવું જોઈએ ને, એનો પ્રશ્નવાળાનો આ પ્રશ્ન છે. એટલે પર્યાય ત્રિકાળને ધ્યેય બનાવે એમ એ એંગલથી પ્રશ્ન છે. ગુરુદેવનો એંગલ જુદું છે. કોને બનાવવું છે? બનાવનાર તો પર્યાય છે ને, પરિણમનાર તો કોણ છે? કમલેશભાઈ પ્રશ્ન પૂછું, સાધના કોણ કરે? સાધન રૂપ પર્યાય. શું કીધું? સાધના કોણ કરે? સાધન કરે, એમ સમજો ને. સાધના કોણ કરે? સાધન કરે. સાધન કોની પાસે હોય? સાધક પાસે હોય. સાધક સાધન વડે કોને સાધે? સાધને સાધે. ઓહો, તો સાધક સાધન વડે સાધને સાધે તને મળે હો સિદ્ધિ. એમ સિદ્ધિ પૂરેપૂરી સિદ્ધિ મળી જાય તો પ્રસિદ્ધ. ભૂપતભાઈ રિપીટ કરો, મેં જે કીધું હમણાં બધું છે, ગજબની વાતો બધી. સાધના, સાધન, સાધક, સિદ્ધિ, સાધ, સાધ્ય, સિદ્ધિ અને સિદ્ધિ. આ બધું ગાંડા થાવ વિમલભાઈ આમાં તો જ આ બધું ટપુ પડે આમાં. હા, સાધના કરવી છે કે નહીં? પ્રશ્ન એ છે કે સાધના કોણ કરે? સાધન સાધન જ સાધના કરે ને. સાધન એટલે ઇન્સ્ટ્રુમેન્ટલ સાધન. જો લખવા ગમે તેટલું ચાહું ભૂપતભાઈ, પણ લખવાનું સાધન તો જોઈએ ને, પેન. તો લખવાની સાધના કોણ કરે? પેન સાધન. મોક્ષ અધિકારની ભાષામાં કહીએ પ્રજ્ઞાચીની, જંબર અધિકારની ભાષામાં કહીએ તો વેદ જ્ઞાન. ખ્યાલમાં આવે છે? તો કોને બનાવ્યું છે? જો ગુરુદેવ શું બોલે છે. આ હજારો પ્રવચનોમાં ક્યાંક એક વખત આવે આ વાત,
मैं तो आप 27 वर्ष में पहली वक्त सांभी त्रिकाणी ध्रुव द्रव्य स्वभाव परम पारिणामिक भाव ध्येय छे हजारों बार सांभ्यू आ बात पहली वक्त सांभ्यू शू पर्याय पर्याय नो ध्येय छे सुकाम बोला द्रव्य ना भाव गीत गाओ छो सुकाम बोलो पारिणामिक भावना गीत गाओ छो एना गीत गावा थी तने आपे छे शु सुकाम तमे द्रोण ना लाकड़ा ना प्रतिमा बनावीने ने पूजो छो ये आपे छे हूँ धनुर्विद्या तो आवे छे तमारा माथी कौन एकलव्य एम पर्याय ना स्थाने एकलव्य छे पारिणामिक भाव त्रिकाल ध्रुव भाव द्रोण ना स्थाने छे एने तो ना पड़ी छे सने माटे ना पड़ी अमे तमने काय आपशो नहीं ना पड़ी थी कि नहीं पर कमाल छे ने एकलव्य नी भूपत भाई ए भैया पर्याय नी कमाल छे ने द्रव्य आपे नहीं पर पर्याय लीधा विधा रहे नहीं है बोलो देह कौन बुद्धा पूजित पंचम भाव की परिणति क्या गई हाँ जो आ गजब निकाल गंडेरी छे गंडेरी आखिया એટલે હું કહું છું પ્રદેશનું એક કલાકનું પ્રવચન કટકે કટકે તમે વાગોળો 6 મહિના લાગે એક કલાકનું પ્રવચન પર્યાય પર્યાયનું ધ્યેય છે અરે બીજી વાત કહું એ કમલેશભાઈ પહેલાં આવડો ષટકારકનું પરિણમન પર્યાયનું પર્યાયમાં છે કે નહીં તો પર્યાયનો કરતા પર્યાયનો કર્મ પર્યાયનું કરણ સાધન પર્યાય સંપ્રદાન કોને માટે પર્યાય કે પોતાને માટે અપાદાન ત્રિકાળી જે કારણ છે અપાદાન ધ્રુવમ અપાદાને અપાદાનમ ધ્રુવ કારણ પર્યાય પર્યાય અપાદાન છે અધિકરણ પર્યાય છે તો ભરોસો પર્યાયનો પર્યાયમાંથી જ પર્યાય માટે જ પર્યાયથી જ પર્યાયને જ પર્યાય જ તો પછી શું કામ દ્રવ્યને યાદ કરો છો પર્યાયનો ધ્યેય પર્યાય છે દ્રવ્ય નહીં બિલકુલ આ ગજબનો આ હલવો છે અલિંગ ગ્રહણના 20 નંબરનો બોલ 20મો બોલ છે આ અનુભૂતિ માત્ર વેદન માત્ર હા શું કીધું વેદન માત્ર બસ એટલી જ વાત લિંગ એટલે કે પ્રતિવિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવો સામાન્ય તે જેને નથી તે અલિંગ ગ્રહણ આ રીતે આત્મા દ્રવ્યથી નહીં અલિંગિત દ્રવ્યથી નહીં અલિંગિત એવો શુદ્ધ પર્યાય છે શુદ્ધ પર્યાય છે એવા અર્થની પ્રાપ્તિ થાય એ શુદ્ધ પર્યાય છે કોણ આત્મા એ આ પર્યાય પર્યાયનું ધ્યેય છે એ આવી પર્યાય છે આવી ક્વોલિટીવાળી પર્યાયની વાત કરે છે હવે કમલેશભાઈ શું કીધું મેં છીછરી પર્યાયની વાત નથી આ તમે કહી દીધું મેં તમને કામ સોંપ્યું તમે સાહેબ તમે કહી દીધું ને વાત પૂરી હવે મારા ઉપર મૂકી દો તમે એવી પર્યાયની વાત છે ફરીથી મારે એને કેવું ના પડે પૂછવું જ ના પડે અહીંયા એવી પર્યાયની વાત ચાલે છે નકામી અને નમાલી અને નહીં નહીં અમે તો શાસ્ત્રો વાંચી લેશું અને અમે તો પ્રવચનો સાંભળી લેશું અમે તો ભગવાનની પૂજા કરી લઈશું અમે તો ભગવાનના પ્રક્ષાલ કરી લઈશું એવી પર્યાય કામની નથી અહીંયા હજી એક વાત કરું પર્યાય માત્રને નમનારી પર્યાય કામની નથી શું કીધું
पर्याय मात्र ने नमनारी पर्याय अयन नकामी छे। परमात्म स्वभाव परम पारिणामिक भाव त्रिकाल भाव स्वरूपे आविर्भूत थवानी लायकात धरावनारी पर्याय ई पर्याय नो नहीं छे। તે દિવસે આપણે કીધું હતું, પેલા બડનગર વાળા આવ્યા હતા, દ્રષ્ટિએ પોતાના ઘરનો દરેક કોનો દ્રવ્ય સ્વભાવ માટે ખાલી કરી દીધો છે, એવી પર્યાયની વાત છે। જે પર્યાયના ઘરે પર્યાયને રહેવા માટે જગ્યા નથી એનું નામ પર્યાયની, પર્યાય દ્રષ્ટિ ગઈ, પર્યાયમાં દ્રવ્ય દ્રષ્ટિ અવતરી, એનું નામ છે અહીંયા પર્યાય, પર્યાયનું ધ્યેય છે પર્યાય, પર્યાયનું ધ્યેય અભેદ સંકારક એના એના એનામાં, અને નિષ્ક્રિય નહીં સક્રિય સંકારકોની વાત છે। પર્યાયના સંકારકો છે ને એટલે ક્રિયાશીલ, એટ પ્રેઝન્ટ સક્રિય ચાલતા હાલતમાં। એ રજુભાઈ અપાર્ટમેન્ટમાં નીચે ફોર વ્હીલ મૂકેલ છે, 6 મહિનાથી એમને ઊભી છે, એ ઊભી વાળી વાત નહીં, અહીંયા તો શું કહેવાય એને, વર્કિંગ કહેવાય, શું કહેવાય, વર્કિંગ, વર્કિંગ હાલતમાં, ચાલુ હાલતમાં, ધૂળ ખાતી પડી હોય એમ નહીં, વર્કિંગ હાલતમાં ચાલુ। હા, પર્યાય પર્યાયનું ધ્યેય છે। હવે સાંભળો હજી જોરદાર, ઓલા ઇઝરાયલના બોમ્બ કરતાં પણ જોરદાર બોમ્બ આવે છે આગળ, જો સહન કરી શકતા હો તો કરો। પર્યાયને પરમાર્થે તો દ્રવ્ય ગુણનો પણ આશ્રય નથી, સમજો। વીટી એમ કહે છે હું વીટી છું, હું વીટી જ છું, મારે સુવર્ણ દ્રવ્ય સાથે અને ગુણો સાથે મારે કાંઈ લેવું દેવું નથી, કેમ કે મારી સત્તા, મારું અસ્તિત્વ સ્વતંત્ર અને સ્વાધીન છે ને, ગજબની વાત। હું ઘણી વાર ઘડિયાળનો દાખલો આપું છું, વિમલભાઈ સમજો કે 5000 નો બેલ્ટ હોય, આમાં એક એક આ બ્લેકના જે બધા છે ને પટ્ટા, બધા પ્લેટિનમના હોય સમજો, હજારો રૂપિયાના ડાયલ હોય, 10-20 હજારનો, ઓલા અંદરના કાંટાઓ 3 હોય, એ 50-50 હજારના સોનાના નાખેલા હોય, એમ ઇમેજિન કરો, બધી વાત સાચી, 5 લાખ રૂપિયાનું ઘડિયાળ, પણ અહીંયા જે નથી દેખાતી ને સાવ આવડી પિન, જે 25 પૈસામાં 50 આવી જાય, ફોર એક્ઝામ્પલ, હવે તમે એના વગર ઘડિયાળની ઉપભોગ ઉપયોગિતા બતાવો, અને શું કહેવાય કહેવાય શ્રીમદજીની ભાષામાં, એક સમય થી સૌ સમય, બોલો। ઓલો વોટ્સઅપમાં આવે છે એક બહુ સરસ મેસેજ, આલ્પિન આવે છે પૈસાની, પણ કરોડોના ફાઇલોને ભેગા કરીને રાખે છે, કંઈક સાંભળ્યું હશે, વાંચ્યું હશે, આલ્પિન કહેવાય, શું કહેવાય, ટાચણી, હા, યુપિન, યુપિન, યુપિન આવે છે સાવ પૈસાની, પણ કરોડો રૂપિયાના ફાઇલને બરાબર જોડીને રાખે છે, કે કેવી તાકાતવર છે, એવી પર્યાય એમ કહું છું। અનંતા ગુણોની ફાઇલોને બરાબર જોડી રાખે છે, પર્યાયને પરમાર્થે તો દ્રવ્ય ગુણનો પણ આશ્રય નથી। હજો ગુરુદેવશ્રી ઘણી વાર ઝીણી વાત બોલે, અહીંયા બહુ ઝીણી વાત બોલે છે, બહુ ઝીણી વાત, બાપુ ધર્મની પર્યાય થાય, જો 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 જો, હવે વળી પાછો જો, હજી કેવો મલક મલક કરીને ગુરુદેવ બોલે છે, જો
ધર્મની પર્યાય થાય, ધર્મ એટલે મોક્ષ માર્ગ, તેનું ધ્યેય. વળી પાછું જો હવે હવે માછલું ક્યાં જાય છે, હવા ક્યાં જાય છે, પવનની દિશા જો, ભલે કોણ હો, હમણાં તો ના પાડી હતી, ભલે ને દ્રવ્ય નો ધ્યેય હો, પણ પણ એ એટલે કોણ, ઓલો દ્રવ્ય, એ એટલે કોણ, ઓલો દ્રવ્ય. પર્યાય દ્રવ્યને અડતી નથી, પણ એ પર્યાય દ્રવ્યને અડતી નથી. ધ્યેયનો અર્થ ફક્ત આમ લક્ષ્ય કર્યું એટલે. લક્ષ્ય કેવું હતું? ઓમ હતું. આમ કર્યું, ઓમ હતું, આમ કર્યું. જો એના માટે એક બહુ જબરદસ્ત દાખલો હું તમને આપું, બહુ સિમ્પલ, બધાનો જીવનમાં અનુભવમાં આવતો દાખલો. મોબાઈલ છે, કમલેશભાઈ તમને કીધું અમે બધા ઊભા રહીશું, તમે સેલ્ફી લો. હવે તમે કેમેરાનો ફ્રન્ટ કેમેરા જો ચાલુ કર્યું હોય તો સેલ્ફી ત્રણ કાળમાં કોઈ દી નીકળે જ નહીં ને. તો ફ્રન્ટ કેમેરા કેવળ કમાન્ડ આપવાનો છે, તમે પરપ્રકાશક પણ બંધ કરો અને સ્વપ્રકાશક પણ ચાલુ કરો, ધી એન્ડ. પછી તમે સેલ્ફી લીધે રાખો, સિસ્ટમ ત્યાંને ત્યાં જ છે ને, પણ કેવળ દિશા ફેરની વાત છે. બહારના કેમેરા બંધ કરો, બહિરાત્મપનાના કેમેરા બંધ કરો, બોલો, સેલ્ફીના અંદરના કેમેરા, અંતરાત્માના કેમેરા ચાલુ કરો. એનું નામ છે જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખ અનંત. ખ્યાલમાં આવ્યું? ધ્યેય ભલે દ્રવ્ય હો, પણ એ પર્યાય દ્રવ્યને અડતી નથી. ધ્યેયનો અર્થ ફક્ત આમ લક્ષ્ય કર્યું એટલું, પણ લક્ષ્ય કર્યું, આ હા 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 વાહ, ગજબની વાત છે. લક્ષ્ય જે કર્યું એ પણ બોલો પર્યાયની તાકાતથી ફર્યું છે. દ્રવ્યની તાકાત નહીં, કોની તાકાત છે? પર્યાયના તાકાતની વાત છે. પર્યાયની તાકાત એટલે છ કારકો એના એનામાં છે, પાંચ સમવાયો એના એનામાં છે. પુરુષાર્થ કોનું કામ આવ્યું છે? ત્રિકાળીનું નહીં, પરિણમેલ પર્યાયનું. હોનહાર કોનું કામ આવ્યું છે? પરિણમેલ પર્યાયનું. સમજાય છે? ભવિતવ્ય હોનહાર પુરુષાર્થ કાળ લબ્ધિ જે તે સમયની પર્યાયની. અચ્છા, સોના અને દાગીનાની ભાષામાં કહીએ, સોનાનું બિસ્કિટ તો ત્યાં પડેલું છે, ઘણ કોણે ખાધા? આગમાં કોણ શેકાણું છે, તપેલું કોણ છે? સમજાય છે? બોલો, આવડું જે વીટી બનેલી છે. તો ભાઈ ઘણ તો એની માથે વાગ્યા છે ને, તો તાકાત કોની છે? પર્યાયની છે. પર્યાયની તાકાતથી ફર્યું છે, દ્રવ્યની તાકાતથી નહીં. જો હિંમત ઉર્દેશ્રીની, આખી જિંદગી દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતા એ સ્વભાવની વાત કરે તો અહીંયા શું બોલે? જો અહીંયા એંગલ કયું છે? દ્રવ્યની તાકાતથી નહીં. ફરી પાછું બોલ્યા, ઝીણી વાતો બહુ બાપુ, વિતરાગ માર્ગ જ્ઞેશ્વર ત્રિલોકનાથ પરમાત્માનો માર્ગ ક્યાંય છે નહીં, એવું કોઈ સ્થાનમાં કોઈ ઠેકાણે નથી. અત્યારે બધો ફેરફાર ફેરફાર થઈ ગયો. એક જ મિનિટમાં વાત પૂરી કરું, અને સાચું કહો બધાએ મિત્રો, ખરેખર આટલા તત્વના ઊંડાણને પકડવાની ગરજ કેટલા જીવોને લાગે છે? સાંભળવાની ગરજની વાત કરો ને, પકડવાની વાતને તો જવા દો.
હા મારી પાસે સમય નથી અત્યારે, નહીં તો તમને ટોટલમાં જોઈને એક વાક્ય કાઢીને બતાવત વ્યવહારવાસીમાં. ઘણું કરીને આ જે વ્યવહાર ધર્મ, ધર્મના નામે વ્યવહાર ધર્મ અને બાહ્યમાં ધર્મના નામે પાંચ ઇન્દ્રિયના પોતાના વિષયોનો પોષણ કરીને ધર્મ કર્યાના બ્રહ્મમાં રાચે છે. આ બધું જે છે ને બધું બહારની બધી પ્રવૃત્તિ એ બધી એમાં જ આવે બધું. હા એમાં કેટલી ભીડ ભેગી થાય અને આ ટાણે આ સમયે, અરે રે સંસારનું વધવું અરે નરદેહને હારી જ વિચારજો. ઓમ નમઃ સદા. સદા દેત હો ઢોક, સદા દેત હો ઢોક.